કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જુદા જુદા વિસ્તારોમાં આવેલા માર્ગોને નગર શ્રેષ્ઠીઓના નામ સાથે જોડીને અનાવરણ કરવાનો કાર્યક્રમ રાજ્ય સરકારના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલિયા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ, કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ બુટાણી સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયો હતો. કેશોદના મુખ સેવક અને સેવાભાવી મેઘદ્વારી સ્વર્ગવાસ ધીરુભાઈ રાજાનું નામ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ માર્ગને નામ આપવામાં આવ્યું છે. કેશોદ બ્રહ્મ સમાજનું ગૌરવ અને કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોલેજ રોડ પર ગાયત્રી મંદિરના સંસ્થાપક સ્વર્ગવાસ હરિભાઈ દવે માર્ગ એરપોર્ટ રોડ શારદા સ્કૂલ પાસે કેશોદનું નામકરણ કરવામાં આવ્યું છે. કેશોદ નગર શ્રેષ્ઠીઓના નામ માર્ગ સાથે જોડાવવામાં આવતા નગરપાલિકાની કામગીરીને શહેરીજનોએ આવકાર્યું છે. હું એડવોકેટ ડીડી દેવાણી આજરોજ કેશોદમાં રવિગીરીનું નામકરણ વિધિ અને ધીરુભાઈ રાજા માર્ગને નામકરણ વિધિ અને હરિભાઈ દવે રોડનું નામકરણ વિધિ ત્રણ કાર્યક્રમો આજરોજ કેશોદ મ્યુનિસિપાલિટી તરફથી આ ત્રણેય મહાનુભાવો કે જે કેશોદને માટે કાંઈ ને કાંઈ પ્રદાન કર્યું એને માટે થઈને રાખવામાં આવ્યા હતા એ ત્રણેય રોડના નામકરણ વિધિ અને તકતી અનાવરણનો કાર્યક્રમ આપણા ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવેલ ને આજરોજ કેશોદ મ્યુનિસિપાલિટી તરફથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો. પણ આજે કેશોદે પોતાના પનોતા પુત્રોને પોતાનું ઋણ અર્પણ કર્યું છે તો આજનો દિવસ એ સ્પેશિયલ દિવસ છે અને આ ત્રણેય લોકો પાસેથી કેશોદના યુવાનો કાંઈ ને કાંઈ શીખશે એવી અપેક્ષા સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ કાર્યક્રમને માટે થઈ અને કેશોદ મ્યુનિસિપાલિટી તરફથી જે અથાગ મહેનત લેવામાં આવી એ બદલ કેશોદ મ્યુનિસિપાલિટીનો પણ ખૂબ ખૂબ બધા જ કેશોદના નાગરિકો આભાર માને. રાવલિયા મધુનો રિપોર્ટ કેશોદ.